अक्षरधाम महोत्सवनी जय, आबुधाबी मंदिर महोत्सवनी जय। हमराज धर्मतर स्वामी है भारे भारे शब्द नी अंदर ओळखाण आपी, अमुक शब्द तो मने ज याद न थया पण एमनो प्रेम अने भावना छे अने आपणो सत्संग મહિમાનો સત્સંગ છે અને એના પછી એકદમ ગંભીર જાહેરાત થઈ, કારણ કે અંતદ્રષ્ટિની વાત આવે ને એટલે વાત ગંભીર બની જાય કે હું આદર્શ રાખીશ અને હું કથા વાર્તામાં સુઈ જઈશ. હું સારા શબ્દમાં કહું છું, સારા નહીં એટલે ચોખ્ખા શબ્દમાં કહું છું, પેલા અલંકૃત શબ્દમાં બધું હતું. પણ હવે હકીકતની અંદર આપણે બધા અહીંયા સભામાં બેઠા છીએ, ઊંઘ આવે ને તો કોઈ એને રોકી શકતું નથી, એ આપણા હાથમાં જ નથી, ઇટ્સ અ નેચરલ ઇન્સ્ટિંક્ટ. અને તમને ઊંઘ આવે એમાં તમારો વાંક નથી, કથાકારનો વાંક છે. સો ડોન્ટ બ્લેમ યોર સેલ્ફ, જરા પણ કોઈએ પણ ગિલ્ટી થવાની જરૂર નથી. અને આપણી સભા ને આપણી કથા અને આપણું જ્ઞાન એવું ચમત્કારિક છે. આપણી કથા સભા અને જ્ઞાન એવું સબિત છે કે તમે કથામાં સુઈ જાઓ ને તો પણ તમારું કલ્યાણ થાય. કારણ કે યોગીજી મહારાજ નું તમે જુઓ, સવારના પોળમાં મંગળ પ્રવચન અને પાછું 4:30-5 વાગે જે યોગી બાપા સાથે આપણા જે વડીલ સદગુરુ સંતો યુવકની અંદર વિચરણ કરતા, એ વારંવાર આપણને એક વાત કરે છે કે રાતના 1-1, 12-12 વાગ્યા સુધી તો ગોષ્ઠી કરાવે યોગી બાપા, અને પછી સવારે 4:30-5 વાગે મંગળ પ્રવચન, અને એમાં જેને ઝોલું આવે એને ઉભા થવાનું અને ઉભા ઉભા લોકો ઝોલું ખાય. તો યોગી બાપા એવું બોલે કે લ્યો ઓશિકુ, કે તમે ઓશિકુ લઈને પણ સભામાં તમે સુવો તો ઊંઘમાં પણ શબ્દ તમારા કાનમાં પેસે, તે જીવમાં ગરી જાય, અને જીવમાં ગરી જાય એ તમારું કલ્યાણ કરી શકે એવી તાકાત અને સબીજ જ્ઞાન છે. ઇટ ઇઝ નોટ બોરોડ નોલેજ અને ઇટ ઇઝ નોટ રિસર્ચ નોલેજ, એ સત્પુરુષના અનુભવના આધારે સત્પુરુષ દ્વારા આપણને પ્રાપ્ત થયેલું વર્ણન છે. એટલે હકીકતની અંદર સભાની અંદર હું તો પહેલમ પહેલું કહું છું કે આ રેજિમેન્ટેડ સભા આપણી નથી. યુ આર ફ્રી ટુ સ્લીપ એન્ડ યુ આર ફ્રી ટુ ટોક. એટલે કદાચ પ્રિય સેવા સાહેબ મને કહેશે કે સ્વામી આ તમે બધા રૂલ્સ બ્રેક કેમ કરો છો, પણ હું આપને એમ વાત કહું છું, વેર એવર યુ હેવ ફ્રીડમ
જ્યાં તમારા અંતરની અંદર આપણે સ્વભાવમાં મુક્ત થવાની વાત કરીએ છીએ અને સડનલી વી ફીલ વી આર નોટ બાઉન્ડ, વી આર નોટ ફ્રી, વી આર બાઉન્ડ. પણ હકીકતની અંદર જ્યારે તમે મુક્ત રીતે અંતરની અંદર સુખ અને શાંતિ ભોગવી શકો છો તો જ તમને કથા વાર્તાની અસર થાય છે. વાત કેવી છે કે અત્યાર સુધી જ્યારે તમે આ દુનિયાની અંદર આપણે જ્યારે વાત કરીએ, વિચરણ કરીએ કે જે બધા બુદ્ધિશાળી લોકો અને અભ્યાસુ લોકો આ સભામાં બેઠા છે, તો વન થિંગ વી હેવ ઓલવેઝ અન્ડરસ્ટુડ, આ દુનિયાની અંદર શરૂઆતની અંદર જ્યારે આ કેપિટલિઝમ આવ્યું અને જ્યારે પ્રોડક્ટ્સ બનતા થયા ત્યારે એક સિદ્ધાંત હતો કે ક્વોન્ટિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. 3 કલાક કથા, પહેલા તો આ તો હું કહું, પહેલા પારાયણ છે ને 24 કલાકની પારાયણ, આપણી કોઈ હેસિયત છે, કોઈ તાકાત? હજુ તો સભા 10 મિનિટ વધારે થાય ને બધા ઘડિયાળમાં જોશે, છૂટ છે ઘડિયાળમાં જોવાની. યા ધેર ઇઝ એટલીસ્ટ ફોર ધીસ 1 આવર ધેર આર નો લોસ, યુ આર ફ્રી ટુ બ્રેક ઓલ લોસ. પણ હું આપને વાત કરું કે અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે ક્વોન્ટિટી, કોઈ પણ દુનિયાની અંદર પ્રોડક્ટ વેચવો હોય ને તો એને ક્વોન્ટિટીથી ભરી દો ને, એટલે પેલો અહીંયા જોઈએ તો પણ દેખાય, અહીંયા જોઈએ તો દેખાય, ઘરમાં દેખાય, દુકાનમાં દેખાય, ઘરના દુકાનની બહાર જાય તો ત્યાંય દેખાય, રસ્તાના ખૂણે પણ દેખાય, ચારે બાજુ દેખાય દેખાય દેખાય, એટલે લોકો ખરીદે. તો ધેર વોઝ ધીસ કોન્સેપ્ટ કે ક્વોન્ટિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને ક્વોન્ટિટીના આધારે તમારો પ્રોડક્ટ વેચાય છે. પ્રોડક્શન જ ન હોય તો પછી માર્કેટની અંદર જ પ્રોડક્ટ નથી તો વેચાશે કઈ રીતે? પણ થોડા સમય પહેલા અમે લંડન હતા અને લંડન મંદિરની અંદર એક બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ એ સંતોના દર્શન કરવા આવ્યા અને અમારી જોડે બેઠા હતા અને એની અંદર વાત કરી કે સ્વામી અમે જે ચોખા બનાવીએ છીએ, એટલે મેં કીધું એ ચોખા તો બધે જ બને છે, હરિયાણામાં બને છે, પંજાબમાં બને છે, બધી જ જગ્યાએ સારામાં સારા ચોખા બને છે. એ કે ના ના સ્વામી અમારું જુદું છે. જુદું એટલે શું? એ કે અમે જે ચોખા બનાવવા માટે કે સામાન્ય રીતે ક્વોન્ટિટી પ્રોડક્શનમાં નથી માનતા, અમે ક્વોલિટી પ્રોડક્શનમાં માનીએ છીએ. ક્વોલિટી પ્રોડક્શન એટલે શું? કે અત્યાર સુધી એને કીધું ક્વોન્ટિટી સોલ્ડ, હવે ક્વોલિટી સેલ્સ. સમજાય છે ને બધાને? કે જ્યારે આપણી પાસે કાંઈ જ નહોતું ત્યારે જે કાંઈ તમને ખાવા મળે એ ખાવા, આપણી પાસે ખાવાનું હોય જ નહીં તો જે મળે તમે લઈ લેતા હતા. ક્વોન્ટિટી વોઝ ઇમ્પોર્ટન્ટ. પણ જ્યારે આપણી પાસે પૂરતું છે, વેન વી હેવ ઇનફ, ધેન ક્વોલિટી બીકમ્સ ઇમ્પોર્ટન્ટ. કાપડ પણ તમે છે ને આમ ફીલ કરી લેલો, બૂટ અને ચંપલ લેવા જાઓ તો 5-6 જોડ આમ તેમ આગી પાછી કરો ને બદલાવો ને પછી લો. તમે ઘરની અંદર ટાઇલ્સ નાખતા હોય કે કર્ટન્સ બદલતા હોય તો ક્વોલિટી બીકમ્સ ઇમ્પોર્ટન્ટ. પણ આપણે પછી ખિસ્સામાં ખર્ચો કરવાની તાકાત ના હોય પછી સામાન્ય રીતે એવરેજ ક્વોલિટીમાં આવી જઈએ આપણે. પણ ક્વોન્ટિટી વોઝ ઇમ્પોર્ટન્ટ, બટ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ક્વોન્ટિટી ઇઝ વોટ? ક્વોલિટી. કથા વાર્તા તમે કદાચ ઝાઝી ન સાંભળી શકો પણ જે આપણે સાંભળીએ એને ક્વોલિટેટિવલી સાંભળીએ તો એનો ઇમ્પેક્ટ આપણા જીવનની અંદર ઝાઝો બની જાય છે. પણ ક્વોલિટીની વાત તો આપણે બધાને સમજાય, અત્યાર સુધી અમે બધા જ સમજતા હતા. પણ અહીંયા જ અમેરિકામાં થોડા વર્ષો પહેલા અમે આવ્યા અને સેલ્સ ફોર્સની બહુ મોટી ઓફિસ છે, એ લોકોનું મેઇન હેડક્વાર્ટર્સ છે, તો ત્યાં અમારે જવાનું થયું. અને ત્યાં અમે જ્યારે ગયા સંતો એના મુખ્ય સાહેબને મળવા માટે, તે વખતે એક અધિકારી અમને લેવા આવ્યા, વિચાર માંગી લે છે આ. અને જ્યારે અમે એમની જોડે વાતચીત કરતા હતા એટલે એમને હસીને કીધું કે સ્વામી આઈ એમ ધી ઇક્વોલિટી ઓફિસર. લે મને લાગ્યું ઇક્વોલિટી ઓફિસર, ત્યારે એને અમને સમજાવ્યું કે અત્યાર સુધી ધેર વોઝ ધી આઈડિયા ઓફ ક્વોન્ટિટી સોલ્ડ ધેન ક્વોલિટી સેલ્સ. પણ પ્રોડક્શન કે કોઈ પણ કાર્ય સાચું કરવું હોય ને તો જે કામ કરનારા વ્યક્તિઓને એ અહેસાસ થવો જોઈએ કે ધેર ઇઝ ઇક્વોલિટી. સમજાય છે બધાને? કે જ્યાં સુધી તમને એવું લાગે કે અહીંયા ભેદભાવ છે
કે ઉચ્ચ નીચનો ભાવ છે જ્યાં સુધી આપણને એવું અનુભવાય કે અહીંયા ગાડી ગરીબ અને પૈસાદારની તફાવત છે ત્યાં સુધી તમારા જીવની અંદર તમારું ફૂલ પોટેન્શિયલ આવતું નથી સત્સંગની અંદર પણ આપણને ધોકો લાગ્યા કરે કે પહેલા મારી કિંમત હતી ને હવે નથી પહેલા મને બોલાવતા હતા ને હવે બોલાવતા નથી તો તમારો એક્સપિરિયન્સ ઓફ સત્સંગ છે ને ઓછો થઈ જાય છે વાત એની એ જ છે મંદિરમાં મૂર્તિઓ બદલાય બોલો મૂર્તિઓ બદલાય છે કીર્તનો બદલાય છે સત્પુરુષ ને સત્પુરુષના વેણ બદલાય છે તો આપણે બદલાયું શું કે આપણા હાવભાવ બદલાય છે એટલે એક્સપિરિયન્સ તમારો નબળો બની જાય છે આને આપણને વાત સમજાવી કે દેર ઇઝ સમથિંગ લાઈક ઇક્વોલિટી દરેકના મનની અંદર દેર ઇઝ ધીસ ફીલિંગ બે સગા ભાઈઓ હોય ને તોય મા બાપને એ જ પ્રશ્ન હોય કે તમે આનું કરો છો મારું નથી કરતા આને સારું આપો છો આને નહીં આનું સતત ચાલ્યા જ કરતું હોય ભૂલી નથી શકાતું એ પછી કામે હોય ઘરે હોઈએ અરે એક બાળકને મેં પૂછ્યું અહીંયા મેં કીધું કે એના ફાધર હતા અને મેં કીધું કે હુ ડુ યુ લવ મોર યોર ફાધર ઓર યોર મધર અરે આ બાળક ડિપ્લોમેટિક હતો મને કે કાન સે મેં કીધું કાન સે વાળા હુ ડુ યુ લવ યોર મધર ઓર યોર ફાધર એ કે લુક ઇફ આઈ સે માય મોમ then my dad will be upset. Because your mom is not here. So you can say your dad. Okay, then he will go and tell my mom, then my mom will be upset. So because why can't you say both? Okay, then both of them will be upset. કારણ કે એને એમ થશે મારા મધરને કે કેમ મારું નામ ના દીધું ને મારા ફાધરને થશે કેમ મારું નામ ના દીધું લે તમને જેમ બે છોકરા સરખી રીતે સાચવવા અઘરા પડે છે એમ તમારા દીકરા દીકરીને સરખી રીતે મા બાપને પણ સાચવવા અઘરા પડે છે ઇક્વોલિટી ઇઝ એન ઇશ્યુ બધાના દિલની અંદર આપણે બધી જ વાત કરતા હોઈએ સત્સંગની ક્વોન્ટિટી પૂરતી છે ક્વોલિટી છે ઇક્વોલિટી કારણ કે શ્રીજી મહારાજે પોતે કીધું છે કે આપણે બધા આત્મા છે આત્માને કોઈ રંગ રૂપ આકાર નથી આત્મામાં કોઈ ભેદભાવ ઉભા કરી શકે એવા કોઈ ગુણો નથી પવિત્ર છે દિવ્ય છે તેજોયમાન છે આપ જ્યારે પોતાની જાતને આપણે આત્મા માનીએ ત્યારે આપણે બધા જ ભેદભાવથી પર થઈ જઈએ છીએ તો સત્સંગની અંદર પણ આપણને ઇક્વોલિટીની સમજણ આપણને દ્રઢ થાય એવો ઇમ્પોર્ટન્ટ છે ઘણી વાર આપણે નાની નાની બાબતની અંદર આપણે ઉચ્ચ નીચના ભેદની અંદર આપણે ચર્ચા કરવા માંગતા હોઈએ છીએ પણ એવું નથી સાચું તમને લાગે કે સંતો અહીંયા બેઠા છે અને સંતો આ ચાર જણને બોલાવ્યા અને અમને ન બોલાવ્યા મોટો ઉત્સવ થાય અને પછી તમને લાગે કે આ છ જણને ઉપર સ્ટેજ ઉપર બેસાડ્યા અને અમને ન બેસાડ્યા પણ જે સ્ટેજ ઉપર બેસનાર છે એમને પણ મારે કહેવાનું છે કે જ્યારે લોન કાપવાનો વાર આવે કે પથ્થર ઉંચકવાના વાર આવે ત્યારે તમને નથી બોલાવતા પણ બીજા સ્વયંસેવકને બોલાવતા ત્યારે નથી થતું કે આને બોલાવ્યા મને ના બોલાવ્યા તમને જ હું સોંપું કે બાસ્કેટબોલની ટીમ તમારે સિલેક્ટ કરવાની છે બાસ્કેટબોલમાં પ્લેયર્સ કેટલા હોય પાંચ એટલે પાંચ પ્લેયર્સ તમારે બાસ્કેટબોલની ટીમમાં લેવાના છે અને તમારા દીકરાની હાઈટ 4'5" હોય તમારો દીકરો છે પણ તમે લો કે મૂંઝાવશો જે કામ માટે જે યોગ્ય હોય એ શ્રીજી મહારાજની શિક્ષા પત્રીમાં આજ્ઞા છે અ મેન મસ્ટ બી અસાઇન્ડ અ વર્ક ફોર વિચ હી ઇઝ બેસ્ટ સુટેડ તો જેમ અમુક ક્રિયા માટે તમે અમુકની આવડત પ્રમાણે સિલેક્ટ કરો છો એમાં ભેદભાવ નથી
અમુક કાર્ય માટે આપણે સંતો અમુક લોકોને બોલાવતા હોય તો એમાં ભેદભાવ નથી, એ કાર્યલક્ષી છે. પણ કાર્યલક્ષી વાતને તમે આધ્યાત્મિક બનાવી દો અને એમાં પછી ભેદભાવ સમજો તો આપણા સત્સંગનું સુખ ઓછું થઈ જશે. પણ આપણે ક્વોન્ટિટી સમજ્યા, ક્વોલિટી સમજ્યા, ઇક્વોલિટી પણ આપણને બેસે છે. પણ હમણાં થોડા સમય પહેલા આપણે દુબઈની અંદર જ્યારે આપણે બધા પથ્થરો આવવાની વાત ચાલતી હતી, અત્યારે આપણે જાણતો હશે લગભગ 750 ટન કાપ પથ્થર આપણે ત્યાં સાઈટ ઉપર આવ્યો છે. પણ ત્યાંના રાજાઓ અને સરકારે એવી વ્યવસ્થા કરી આપી કે આપણને ગ્રીન કોરિડોર ઉભો કરી દીધો. ગ્રીન કોરિડોર એટલે જેવા શિપ્સ આવે, કન્ટેનર્સ આવે, તેને ખોલ્યા વગર સાઈટ ઉપર નો એક્ઝામિનેશન, ટ્રસ્ટ, વિશ્વાસ, અને ત્યાં આપણે ખોલીને પથ્થર આપણે ઉતારીએ પછી એના ફોટા ખાલી મોકલવાના, ધેટ ઇઝ ધ પેપર વર્ક. અને એની ચર્ચા કરવા માટે જ્યારે અધિકારીઓ જોડે બેસતા હતા, એટલે શરૂઆતમાં તો બધા અધિકારીઓ હોય ને, કારણ કે ઇસ્લામિક વર્લ્ડ છે અને આપણી રીતભાત એમને તો ખબર ના હોય, તો ઘણી વાર અમને કહે કે સ્વામી યુ આર લાઈક મેન ફ્રોમ માર્સ, વી ડુ નોટ નો હાઉ ટુ હેન્ડલ યુ. હા, એક્ઝેક્ટ શબ્દ કહું છું, યુ આર લાઈક મેન ફ્રોમ માર્સ, વી ડુ નોટ નો હાઉ ટુ હેન્ડલ યુ. એટલે અમે ઘણી વાર કહેતા હતા કે અનફોર્ચ્યુનેટલી વી હેવ લેન્ડેડ, કે ઇફ યુ હેવ લેન્ડેડ ધેન દે હેવ ટુ હેન્ડલ અસ. આ બાજુ જયારે ચર્ચા ચાલતી હતી, એ લોકોએ જો બાપાની દયા, મહંત સ્વામીના આશીર્વાદ, કમ્પ્લીટ આપણને કસ્ટમ્સ એક્ઝેમ્પશન આપી દીધું. એનીથિંગ વી બ્રિંગ ફોર ધ મંદિર એટ ધ મંદિર ઇઝ કમ્પ્લીટલી કસ્ટમ ફ્રી. પણ એ બધી વાત કરી તમને આનંદ તો થાય, પછી જેમાં ઉભા થતા એક ભાઈ અબ્દુલ રહીમ કરીને, એને આપણે એનું કાર્ડ આપ્યું અને મને કીધું કે સ્વામીજી ઇફ યુ નીડ એનીથિંગ આઈ એમ ધ પર્સન યુ કેન કોન્ટેક્ટ. મેં કીધું કે તમારું ડેઝિગ્નેશન, તે કે હેપીનેસ ઓફિસર. અને મેં વિચાર કર્યો, મેં કીધું હેપીનેસ ઓફિસર, યસ ધેટ્સ માય ડેઝિગ્નેશન, કે આઈ હેવ ટુ કીપ યુ હેપી. મેં એટલે આપણને લાગ્યા હેપીનેસ ઓફિસર, હેપીનેસ એટલે શું, કેવી રીતના? અમે એમને એમ હેપી જ છે યાર, તમે કસ્ટમ ફ્રી કર્યું અને ગ્રીન કોરિડોર કરી આપ્યું પછી શું હેપી? ના, એક એક હેપીનેસ ઓફિસર એટલે શું, કે તમે કઈ એપ્લિકેશન કરી હોય અને પછી તમારે ધક્કા ના ખાવા પડે, એ હેપીનેસ ઓફિસર નું કામ. આપણે તો ભારતની અંદર જમીન એને કરાય જો, તમે મૂકો તમારા દીકરાને, દીકરાને એને ફી મળે. હેપીનેસ ઓફિસર એટલે શું, કે અલ્ટિમેટલી કે તમારે જે કાર્ય કરવું છે સરળતાથી થાય, તમને એ કામ કરવામાં થોડોક અંતરમાં આનંદ થાય, તમારે એપ્લિકેશન કરવામાં પણ સરળતાથી થાય, ધેટ ઇઝ ધ જોબ. એમ સત્સંગની અંદર પણ આપણા બધા પાસે એક ડેઝિગ્નેશન યોગી બાપા, પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી આપ્યું છે, શું બોલો મોટેથી? હેપીનેસ, મોટેથી બોલો શું ડેઝિગ્નેશન છે? હેપીનેસ ઓફિસર. કેન યુ મેક એન્ડ કીપ એવરીબડી હેપી? વાય શુડ વી બી ધ રીઝન ફોર સમબડી એલ્સિસ અનહેપીનેસ? યુ કેન. સરકારના તંત્રની અંદર એક પગારદાર માણસ પણ તમને હેપીનેસ ઓફિસર તરીકે તમારું ને મારું ધ્યાન રાખી શકતા હોય તો સુરત ભાવ એટલે શું? આપણે બીજાને રાજી રાખી શકીએ. કદાચ કોઈ આપણી આગળ આવીને બેસી ગયો, વાંધો નહીં, મેં તું બેસ, સંભળાય છે તો સરખું ને બધાને, આગળના વાળાને વધારે સંભળાય, પાછલા વાળાને ઓછું સંભળાય, અને છેલ્લાને કશું જ ન સંભળાય, એવું છે જ નહીં. અને સમજવામાં તો ઘણાએ ના સાંભળ્યું હોય તોય સમજી ગયા હોય, અને ઘણાએ સાંભળ્યું હોય તોય ન સમજ્યા હોય. સત્સંગ સાંભળવાની વાત છે, સમજવાની વાત છે, અને જીવનમાં ઉતારવાની વાત છે. એટલે આ હેપીનેસ ઓફિસર આવ્યો ને, સો આઈ સ્ટાર્ટેડ ફીલિંગ ક્વોન્ટિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ધેન ક્વોન્ટિટી ઇન સત્સંગ ઇઝ ક્વોલિટી, મોર ઇમ્પોર્ટન્ટ ધેન ક્વોલિટી ઇઝ ઇક્વોલિટી.
અને મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇક્વલિટી ઇઝ હેપીનેસ. સત્સંગમાં સભામાં આવ્યા તો તમે રાજી થઈને જાઓ, મંદિરે દર્શન કરવા આવ્યા તો અંતરની અંદર આપણને શાંતિ થાય. યુ આર યોર ઓન પ્રૂફ, યુ આર યોર ઓન બેરોમીટર, એ આપણા મનમાં દ્રઢ હોવું જોઈએ. બટ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇવન હેપીનેસ, એનો આધાર શું છે? સ્ટેબિલિટી. મહારાજે વાત કરી, પ્રમુખ સ્વામી મહારાજ પણ વાત કરતા હતા વારંવાર, ને મહંત સ્વામી મહારાજ પણ વાત એ જ કરે છે, સ્થિરતા. ડગુમગુ ના થાય આપણા મનની અંદર, જીવની અંદર સત્સંગ સ્થિર રહે. એક સરખો ચડતો ને ચડતો રંગ, લેશ માત્ર આપણને ધોકો ના લાગે, એની જો કોઈ ઉપાય હોય તો એ ઉપાય મારે આજે આપી આગળ વાત કરવી છે. સત્સંગનો અર્થ તો ઘણો બધો આપણે કરીએ છીએ ને ઘણો બધો થાય છે. બહુ સરળ ભાષાની અંદર યોગી મહારાજ કહેતા, ગુણાતીત સ્વામીએ વાતોમાં વાત કરી છે ને શાસ્ત્રીજી મહારાજ ત્યાં વખતની અંદર પણ આ જ અર્થ પ્રચલિત હતો કે સત્સંગ એટલે શું? કે મોટા પુરુષ મળે અને તે કહે તેમ. કેટલો સિમ્પલ છે! મોટા પુરુષ મળે અને તે કહે તેમ કરે તો એ સત્સંગની અંદર વ્યક્તિ સંપૂર્ણ સ્થિર રહે છે. એટલે એનો અર્થ એવો નથી થતો કે મોટા પુરુષનું વેણ બદલાય નહીં. મોટા પુરુષનું વેણ કદાચ બદલાય, એક વાર નહીં અનેક વાર બદલાય, છતાં પણ તમે એ વેણે તમારું જીવન તમે ચલાવો, એના વેણે આપણું વેણ, અને એ કહે તેમ કરે તો આપણા જીવની અંદર સુખ શાંતિ અને સ્થિરતા રહે છે. પણ વાય, યુ માઇટ આસ્ક, જે અત્યારે યંગસ્ટર્સ હશે કે જેની અંદર કદાચ સત્સંગનું જ્ઞાન ઓછું પડે, એના મનમાં પ્રશ્ન થાય કે વાય શુડ વી ટ્રસ્ટ એવરીથિંગ ધેટ સત્પુરુષ સેઝ. તો રૂલ નંબર વન, જે આપણા મનની અંદર બધાને સ્પષ્ટ હોય, યોગી બાપાએ આ પ્રસંગ વારંવાર કહ્યો તો એક વાર બધા ટ્રસ્ટીઓ ભેગા થયા હતા અને યોગી મહારાજ જોડે ચર્ચા કરતા હતા, અને યોગી મહારાજ કંઈક બોલે ને તો કે બાપા થાય ન થાય એ રીતના છે ને, વેણ ઉપર વેણ લાવે. મીટિંગમાંથી યોગી બાપા ઉભા થઈને લઘુ કરવા ગયા, અને લઘુ કરતા વખતે પછી યોગી બાપાએ વાત કરી કે આ બધા એમ માને છે કે હું સત્પુરુષ છું ને ભગવાનનું સ્વરૂપ છીએ, તો એમના કરતા થોડાક વધારે બુદ્ધિશાળી છે એવું પણ સમજવા તૈયાર નથી. આપણા બધા કરતા સત્પુરુષ સત્સંગની અંદર બધું જાણે છે કે નહીં? શ્રીજી મહારાજમાં આપણા કરતા તો વધારે નિષ્ઠા છે કે નહીં? લેટ્સ નોટ ટોક અબાઉટ એનીથિંગ એલ્સ. આપણા બધાનું સત ભેગું કરો, એના કરતા પણ સંત અને કહેતા કે સત્પુરુષનું સત વધારે છે કે નહીં? છે જ. કોઈ આપણા દર્શન કરવા ભેગા નથી થતું, અને સંતના દર્શન કરવા ભેગા થાય છે અને દર્શનથી એને શાંતિ થાય છે, એ વાત સાચી જ છે. ધેર ઇઝ નથિંગ ઇનક્રેડિબલ ઓર અનબિલીવેબલ અબાઉટ ધેટ. આપણા મનની અંદર એક વિશ્વાસ બેસે, બે જ વાત મારે આજે દોરાવી છે કે સત્પુરુષ એ પોતે સાચા બોલા છે, અને બીજું સત્પુરુષ બોલે છે એ સાચું થાય છે. આ સિમ્પલ ઇક્વેશન છે. There's no rocket science in this. સત્પુરુષ સત્યને વરેલા છે, તેથી સત્ય એને વરેલું છે. બહુ જ જુદા શબ્દની અંદર એક ભાઈએ મને વાત કરી હતી કે ફોર પ્રમુખ સ્વામી, he follows the truth and truth follows him. આ આપણી ભાષામાં હું સમજાવું છું. પ્રમુખ સ્વામી મહારાજ ફોલોઝ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ ફોલોઝ હિમ. કદાચ આધ્યાત્મિક રીતે મારે આપને વાત કદાચ ન સમજાય, પણ હું એક ઐતિહાસિક રીતે હું આપને વાત કરવા માંગુ છું, અને પરહેપ્સ કદાચ આપણને વધારે સરળતાથી સમજાય આ જ વાત. જ્યારે અમે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે વખતે બધાને નાના મોટા રસ હોય, પર્સનલી આઈ વોઝ ફેસિનેટેડ બાય ધ રોમન એમ્પાયર. આઈ ડોન્ટ નો જેને કદાચ ત્યાં આગળ રોમન એમ્પાયરનો અભ્યાસ કરાવે છે કે નહીં, પણ ઇંગ્લેન્ડની અંદર તો રોમન એમ્પાયર વોઝ બિગ. આખો યુરોપમાં એનો રાજ હતું અને ઇંગ્લેન્ડમાં પણ રાજ હતું. અને વન ઓફ ધ ફેસિનેશન વોઝ કે તમે જ્યારે કોઈ પણ રોમન સોલ્જર્સને તમે એમ દોરો
તો એના જે કોસ્ટ્યુમ્સ હોય, એના જે ઉપર માથે એનો જે પીછા હોય, વેધર ઇઝ ધ લીજિયનેર, સેન્ચુરિયન, ગ્લેડિએટર્સ, બધા જે જુદા જુદાના તમે રોમન એમ્પાયર અને એરા વખતના તમે સ્કેચીસ કરો તો બહુ જ આપણે આમ જોવા જઈએ તો બહુ આમ ગ્લેમરસ લાગે. અને એ પણ એમ્પાયર છે ને, સામ્રાજ્ય કે સામાન્ય નહોતું. આપણે જે અત્યારે સ્ટોક એક્સચેન્જ ચાલે છે ને, એ સ્ટોક એક્સચેન્જની શરૂઆત રોમન બાથ્સની આજુબાજુ થઈ છે. આપણે જ્યારે ગ્લાસની વાત કરીએ છીએ, આપણે જે ગ્લાસ દેખાય એ ગ્લાસ બનાવવાની શરૂઆત પણ ઇટ હેડ સ્ટાર્ટેડ ઓર પીક ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ધ રોમન એમ્પાયર. રોમન એમ્પાયરની એક ખાસિયત એ હતી કે જે જે રસ્તા બન્યા છે, ધેટ મીન્સ એવી રીતના રસ્તા એ લોકો એન્ગ્યુલર કરે કે ઓલ રોડ્સ લીડ ટુ રોમ. જે આપણે વાક્ય કરીએ છીએ ને, તમે રોડ કરો એકદમ સીધો રોડ હોય, વાંકા ચૂકો નહીં. એટલે પહેલેથી એ લોકોની એક પ્રથા હતી, મોસ્ટ મિલિટરી જેવું આખું મોટું રાજ્ય હતું, સામ્રાજ્ય હતું. તો આ રોમન એમ્પાયરની અંદર જ્યારે અમે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક પ્રસંગ મારે વાંચવા માંગતો હતો. આમ જોવા જઈએ તો પ્રસંગ સદ્ધર જુદો છે, પણ એના મૂલ્ય આપણે વિચારવા જેવા છે. કે જ્યારે રોમ પહેલા એક નાનો પ્રદેશ હતો, અને પછી જ્યારે એના સોલ્જર્સ બહાર લડવા જતા હતા આખા યુરોપની અંદર, તેમાં પોમ્પે કરીને વન ઓફ ધી આર્મી જનરલ્સ એ લડવા જાય છે. યુદ્ધનો એક નશો હોય છે, જ્યારે કોઈ પણ જનરલ જાય અને યુદ્ધમાં જીતે ને, પછી એને લાગે કે મારે બીજું જીતવું છે, ત્રીજું જીતવું છે, ચોથું જીતવું છે. અને એક પછી એક પછી એક પછી યુદ્ધ કરતા જાય, એટલે બહુધા કોઈ જનરલ છે ને પાછા આવતા નતા. રોમની જીત થાય, પણ યુદ્ધની અંદર લડતા લડતા એક સમય તે જનરલ મરી જાય. પણ ભગવાનનું કરવું એવું કે પોમ્પે આખા યુરોપમાં યુદ્ધ કરી 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 અને પછી પાછો રોમ આવે છે. એન્ડ વેન પોમ્પે ઇઝ કમિંગ બેક, આખા રોમન સેનેટર્સ બધા ત્યાં સેનેટની અંદર બારે હોય છે, અને બધાના મનમાં એમ થાય છે કે આપણે પોમ્પેને એમ્પરર બનાવીએ, કારણ કે આટલો મોટો યોદ્ધા જેને રોમને રોમન એમ્પાયર બનાવી દીધો, એક નાના પ્રદેશને સામ્રાજ્ય બનાવી દીધું, રોમન એમ્પાયર. આટલો મોટો માણસ હોય, આટલો મોટો યોદ્ધા હોય તો એને આપણે એમ્પરર બનાવીએ, એટલે એના વેલકમની અંદર આખું આ વર્ણન છે. એના વેલકમની અંદર બધા જ મહાનુભાવો બધા હાજર, એના વેલકમની અંદર આખા સ્ટ્રીટ્સની અંદર હજારો માણસો હાજર, નાના મોટા બાલ્કની અંદર, ઝરૂખાની અંદર, કોઈ દરવાજાની અંદર, બધા જ ભાઈ ભાઈ બધા જ પોમ્પેને જોવા માટે બધા હાજર. અને આખું વાતાવરણ એટલું ઇલેક્ટ્રિક છે, એમાં પોમ્પે ઇઝ વોકિંગ ટુવર્ડ્સ ધ સેનેટ. કારણ કે જીત વર્ષોથી જીતેલો માણસ, અને આખું રોમ એની વાહવા કરે છે. અને જ્યારે એ નશાની અંદર એ ચાલતો હોય છે પોમ્પે, ત્યારે આ ક્રાઉડની અંદર, ઇન ધીસ ક્રાઉડ વન યંગ મેન, હી નીડલ થ્રુ ધ ક્રાઉડ, અને ક્રાઉડમાંથી આમ ખસી ખસીને સીધો પોમ્પેની પાસે આવી જાય છે. અને જ્યારે આ પોમ્પે એ પોતે એની ચરમ સીમા પર હોય છે, એટ ધ હાઇટ્સ ઓફ હિઝ ગ્લોરી, ત્યારે ધીસ યંગ મેન હી કમ્સ ટુ પોમ્પે, અને એની કુણી છે ને આમ પકડે છે. અને આ ક્રાઉડની અંદર પેલો યંગ મેન એને પૂછે છે પોમ્પે ને કે હાઉ કેન આઈ બી લાઈક યુ. હિંમત કહેવાય ને, આ સામાન્ય એક યુવાન નજીક આવીને પોમ્પેને પૂછે છે હાઉ કેન આઈ બી લાઈક યુ. તો ચાલતા ચાલતા પોમ્પે એને ત્રણ વાક્ય કહે છે, સાંભળજો બધા ત્રણ વાક્ય. ફર્સ્ટ, સ્પીક યોર હાર્ટ, સ્પીક યોર હાર્ટ. સેકન્ડ, વિન ધ પીપલ. એવું નથી કહેતો વિન એનિમીઝ, શું કહે છે, વિન યોર પીપલ. જે તમે તમારા માનો છે ને, એને જ ઘણી વાર આપણે જીતી નથી શકતા. બારે તમને બધા જ વાહ વાહ કરે અને તમે ઘરમાં જાઓ, હસવા જેવું નથી,
ઘરમાં જ આપણી કિંમત ન હોય. Everybody love you and respect you, your own people. You cannot win your own people. એને શું કહે છે? પહેલા પેલું સ્પીક યોર હાર્ટ, સેકન્ડ વિન યોર પીપલ, અને ત્રીજી વાત છે કીપ ધ પ્રોમિસિસ યુ ગિવ. તમારી તમે જે પ્રોમિસિસ આપો છો તે તમે પૂરી કરજો. આ બધાની અંદર મારે આપને એક જ વાત કરવી છે કે પોમ્પે એક્સપ્લેન્સ કે તું આ કરજે. અને કદાચ તમને ખબર નહીં હોય, દેટ યંગ મેન વોઝ જુલિયસ સીઝર. હવે આ મિલિટરી દ્રષ્ટાંત છે. તમને લાગશે સમય સત્સંગમાં આને શું લેવા દેવા, પણ હું કહું દ્રષ્ટાંત કદાચ સાચું હોય, કાલ્પનિક હોય, દંતકથા હોય, કે તે વખત તો આપણે હતા નહીં, ઇતિહાસકારોએ લખ્યું હોય, એના કેટલા બધા વર્ઝન્સ આવ્યા 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 પછી આપણને મળતું હોય છે. પણ કદાચ આ દ્રષ્ટાંત સાચું ના લખશું ગમે તે હોય, પણ ત્રણે ત્રણ ઉપદેશ કેટલા પાવરફુલ છે. જો તમે તમારા હૃદયના સાચા ભાવ કહેતા કે પવિત્ર ભાવ તમે એક્સપ્રેસ કરી શકો, મીનિંગ સ્પીક યોર હાર્ટ. અત્યારની દુનિયામાં આપણે છે ને, વી ફાઇન્ડ ઇટ સો ડિફિકલ્ટ ટુ સ્પીક આર હાર્ટ. આપણે સાચું બોલી શકતા નથી. હું તમને એવું નથી કહેતો કે કડવું હોય, કોઈનો ઉતારી પાડવા જેવું હોય, એવી સાચાની ક્યાં વાત કરે છે. છતાં પણ સાચી પરિસ્થિતિમાં પણ તમે સત્ય નથી કહી શકતા. મેની ટાઈમ્સ વી સે યસ વેન વી મીન નો, and many times we say no when we mean maybe, and many times we mean yes no when we really want to say I don't know. જોજો તમારી લખણીનો વારો ગરમ થતું હોય છે, જીવમાં આપણા દિલની અંદર બધું હલતું હોય છે. We find it so difficult to be truthful to even ourselves. A first ઉપદેશ એને આપે છે કે ઇફ યુ સ્પીક યોર હાર્ટ, સેકન્ડ વિન ધ પીપલ, ડોન્ટ બી સેલ્ફ સેન્ટ્રિક, બી પીપલ સેન્ટ્રિક. લોકોનો પ્રેમ જીતવો હોય, ઘરનો કુટુંબનો પ્રેમ જીતવો હોય, તમારા મિત્રનો પ્રેમ જીતવો હોય, તો પણ તમારે પોતાનો સ્વાર્થ જતો કરવો પડતો હોય છે. તો ભગવાન અને સંતનો પ્રેમ જીતવો હોય તો તમારે અસ્તિત્વ જતું કરવું પડે. એવી આપણા મનની અંદર તૈયારી રાખવી પડે. જ્યાં સુધી આપણે સેલ્ફ સેન્ટ્રિક રહીશું કે હું જ ને મારું જ મને જ, ત્યાં સુધી આપણને સત્સંગની અંદર કથા વાર્તાની અંદર પણ ધેર બી નો ટ્રાન્સફોર્મેશન. અને ત્રીજી વાત, કીપ ધ પ્રોમિસિસ યુ ગીવ. એમાં તો આપણે બહુ જ સુધર્યું છે. હું મારું દ્રષ્ટાંત આપું. નવા નવા અમે સાધુ થયા પાર્ષદમાં, અને તિલક ભગત તરીકે એટલે અમદાવાદની અંદર અમે બધા કાર્યકરોની મીટિંગ હતી. કાર્યકરોની મીટિંગ હતી પછી મેં ધીરે બધા પૂછ્યું હતું આવતીકાલે કેટલા વાગે મળ્યું છે. તો કહો કે કીધું સ્વામી સાંજે 6 વાગ્યા. એટલે મેં કીધું બરાબર, તો બધા હા સ્વામી સાંજે છ. અને સાંજે 6 હું જઈને બેઠો, કોઈની 2 જણ દેખાયા. એમાં તો જેને કીધું હતું સાંજે 6 એ નહોતો. ખરાબ લાગે છે અમને. તે કીધું હોત કે હું ના આવી શકું તો આપણે ટાઈમ બદલે. બીજા કીધું કે સ્વામી મારે ઇલેક્ટ્રિક બિલ ભરવાનું હતું કે બહુ ચડી ગયું હતું ને, એને ખબર જ હતી 6 કીધું ત્યારે. પેલા કીધું કે મારા મા બાપ માં મારા ફાધર બહુ બીમાર હતા સ્વામી, એટલે એમને મારે છે ને ત્યાં દવા આપવા ઘરે રોકાવું પડતું. હુ સેઝ નો. પછી મેં કીધું કેમ તમે મને કીધું નહીં કે સ્વામી તમને કહીએ તો કેવું લાગે. અરે ભાઈ એ જ લાગે છે અમને, તમને કહીએ તો કેવું લાગે, એ જ લાગે છે. ટુ બી જેન્ટલ એન્ડ સ્ટીલ બી ઓનેસ્ટ વી કેન. આ કોઈ જૂઠું બોલવાના લીધે નતા બોલતા, જૂઠું બોલ્યા જ નથી. હું એમ માનું છું ધીસ ઇઝ અ વાઇટ લાય. તો પણ વી કેનોટ સ્પીક ધ ટ્રુથ ઘણી બધી બાબતની અંદર. એટલે જ સત્પુરુષ આપણને વારંવાર કહે છે કે નિષ્કપટ પણ ભગવાન અને સંત અગાડી નિષ્કપટ થવું.
To be honest, જો આપણે ટ્રુથફુલ થઈશું તો હકીકતની અંદર આપણને સત્સંગનું સુખ આવે છે. To keep the promises we give. આ બધી વાત આપણે કરતા હોય છે. તમે પ્રભુ સ્વામીના જીવન સામે જુઓ, મહાન સ્વામીના જીવન સામે જુઓ. મેં આગળ વાત કરી હતી કે સત્પુરુષને હાથ જોડવા ને કહે તેમ કરે. વાય? કારણ કે સાચા બોલા છે અને જે બોલે છે એ સાચું થાય છે. લેટ્સ કમ બેક ટુ ઇટ. સત્યને વરેલા છે અને સત્ય તેને વરેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ સચ અ મેન ઓફ હિઝ વર્ડ. તમે દિવ્યતા બાજુ પર રાખીએ, અત્યારે આધ્યાત્મિકતા પણ બાજુ પર રાખીએ, સામાન્ય પ્રામાણિક પણ ઓનેસ્ટી જે કહીએ છે, અ મેન ઓફ હિઝ વર્ડ, હાઉ મચ હી વેલ્યુ ટ્રુથ, તમે કલ્પના નહીં કરી શકો. કે એકવાર સંતો ટ્રેનમાં અમે જતા હતા અને ટ્રેનની અંદર એક સામાન્ય માણસ, અત્યારે તો એકદમ આપણે કહીએ ને વેલ ટુ ડુ હતા, પણ એક ખૂણામાં બેઠા હતા અને એમાં પછી વાતચીતમાં વાત નીકળી અને પછી એમને કીધું કે તમે પ્રમુખ સ્વામીના સંતો, એટલે બધા સંતોએ હા પાડી. પછી એને કીધું કે હું પ્રમુખ સ્વામી કે છે ને બહુ જિંદગીમાં ભૂલી નહીં શકું. અમે કીધું કેમ, વાય? એ કે સ્વામી હવે હું તમને કેવી રીતે સમજાવું કે હું એક સામાન્ય ગામડામાં, સુરતની બાજુમાં એક ગામ, હું એક સામાન્ય ગામડામાં સરપંચ હતો. હવે ગામડું પણ સામાન્ય, એમાં એ સરપંચ. મેં ક્યારેય પ્રમુખ સ્વામીના દર્શન નથી કર્યા, એમને મળ્યો નથી, ક્યારે મારીની ઓળખાણ નહીં, પણ અચાનક એક સાંજે પ્રમુખ સ્વામીનો મને ફોન આવ્યો. એટલે હું તો સરપ્રાઈઝ થઈ ગયો. એટલે કે મને તો એકદમ આશ્ચર્ય થયું કે પ્રમુખ સ્વામીનો મને ફોન. એટલે પ્રમુખ સ્વામી મને કીધું કે તમારા ગામમાં અમારો એક હરિભક્ત રહે છે, એને આવી તકલીફ છે, તમે એની સાર સંભાળ લેજો, એ મારી વિનંતી છે. પછી એ હરિભક્તને શોધતો હું ગયો અને અમે એને કીધું કે ભાઈ તને આ કઈ નાની મોટી આવી તકલીફ છે? એ કે હા. એ કે તે કોઈને કહ્યું છે? એ કે ના. એ કે તે પ્રમુખ સ્વામીને કહ્યું છે? કે ના. કે મેં પ્રમુખ સ્વામીને ક્યારે નથી કહ્યું. આ સરપંચ હવે તો બહુ જ સારો આપણે કે બિઝનેસમેન શેરમાં આવી ગયા હતા. એણે કીધું કે મને પ્રમુખ સ્વામી એટલે ભૂલાતા નથી કે એનો એક ખૂણામાં પડેલો હરિભક્ત, જેને એને વાત પણ નથી કરી, એની પણ સંભાળ રાખવા માટે મને ભલામણ કરતા હોય તો પ્રમુખ સ્વામી તમારા હરિભક્તો માટે શું નહીં કરતા હોય. એને એ વાત કરી કે કેટલી પ્રામાણિકતા છે પ્રમુખ સ્વામીમાં, કે કોક બીજા ભાઈએ પ્રમુખ સ્વામીને કહ્યું હશે તો એનું વેણ પણ સત્ય કરવા માટે પ્રમુખ સ્વામી કેટલો એફર્ટ કરે છે. આપણે તો કોઈક આપણને 6 વાર કહે ને તોય આપણે છે ને કાનમાં અડે નહીં, પછી અડે તો પછી કેમ લે. સ્વામીને કોઈકે કહ્યું હશે અને પેલા હરિભક્તને ખબર નથી, છતાં કોઈક સામાન્ય સરપંચ જેને કોઈ પ્રમુખ સ્વામી ઓળખાણ નથી, he will phone him to get his harivakta. એનું રૂડું થાય, એનું સારું થાય. આ કે છે કે મને એટલે પ્રમુખ સ્વામી ભૂલાતા નથી કે વાયા 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 પણ કોઈનું કામ પૂરું કર્યા વગર પ્રમુખ સ્વામી રહેતા નતા, એ મને અનુભવ છે. હું જિંદગીમાં મળ્યો નથી પાછો. યસ, નેવર મેટ હિમ, બટ લુક એટ બાપાની જે પ્રામાણિકતા. કોકે એમને નાનું કામ પણ કીધું હોય તો પણ એને પૂરું કર્યું છે. અને આપણે જો વિચાર કરીએ કે હાઉ મચ હી વેલ્યુ ટ્રુથ. એક વાર મને યાદ છે, અને આ તો હરિભક્તની સભા છે ને, વાત કરીએ છીએ કે આપણે એક મંદિરની અંદર અન્ય બીજા મંદિરવાળા અને એમની સાથે કંઈક આપણે જમીન અને રસ્તાની અદલા બદલીની વાત ચાલતી હતી. અદલા બદલીની એટલે એ લોકોની જમીન આપણને આપે ને આપણે જમીન આપણે એમને આપીએ, અને એ બરાબર રીતે બે સંસ્થા વચ્ચે એકદમ રાજી થઈ જાય તો બેનો વિકાસ થાય. એટલે આ બધી વાર્તાઘાટ ચાલતી હતી. એ લોકોના ટ્રસ્ટીઓ જોડે અમારે બેસવાનું હતું, એટલે અમે બધા બેસતા હતા. અને એમાં પાછું કેવું હતું, કુદરતી ક્રમ એવો આવતો હતો કે પહેલા એ લોકોએ જે આપણને આપવાનું હતું એ આપણા સંસ્થાના નામે કરે, અને પછી આપણી સંસ્થાએ 4-5 દિવસ પછી એના નામે કરવાનું થાય, વિશ્વાસ ઉપર જાય છે બધું.
અને તે વખતે અંદર અંદર ચર્ચામાં અન્ય સંપ્રદાયના એક આધ્યાત્મિક વ્યક્તિ એવું બોલ્યા કે આપણે આપણું આપી દઈએ પછી પ્રમુખ સ્વામીને એની સંસ્થા આપણને ધારો કે ન કરી આપે તો તું જોઈએ પેલી ગેરંટર તો કોક જોઈએ ને કોઈ પણ આવી ડીલની અંદર કોક તો ગેરંટર હોય ને હું તો એમ માનું છું કે એને જે શંકા રાખી એ તો દરેકના મનમાં થઈ શકે એની પોતાની કક્ષા પ્રમાણે છે એટલે આ બધી વાત ચાલતી હતી ને એમાં પછી હું બહાર નીકળ્યો અને તે વખતે બાપાનો કંઈક બીજા કામ અનુસાર ફોન આવ્યો મેં સ્વામીને ફોનમાં કીધું કીધું બાપા બીજું બધું બરાબર છે બધું જ ગોઠવાઈ ગયું ખાલી આટલો પ્રશ્ન છે કે એ લોકોને શંકા છે કે અમે આપીએ ને પ્રમુખ સ્વામી મહારાજ પછી અમને ન આપે તો સ્વામી એકદમ હસતા હસતા શું બોલ્યા સ્વામી કે ક્યાં અમને ઓળખે જ છે આપણે તો કોકને સ્વપ્નમાં વચન દીધું હોય એ પણ પૂરું કરીએ તો આમાં તો ક્યાં વાંધો છે સ્વપ્નમાં તમને વચન દીધું હોય ને પ્રભુ સ્વામીએ લુક એટ ધ લેવલ ઓફ હિઝ ઓનેસ્ટી જીભે કરીને વેણ તો બાજુ પર રહ્યું પણ સ્વપ્નમાં વચન દીધું હોય ને તો પણ પ્રભુ સ્વામી મહારાજની જે કેરેક્ટર કેલિબર એવું હતું કે હી વુડ ફૂલફિલ એવરીથિંગ એન્ડ એનીથિંગ પણ ત્યાં એવું પૂરતું નથી એકવાર સ્વામીની પ્રામાણિકતા તો કેટલી ઊંડી છે આમ તમે જોવા જઈએ તો આપણને પ્રશ્ન થાય કે આ તો મારો જ પ્રશ્ન છે એટલે કહું છું કે આપણને પ્રશ્ન થાય પણ આટલું ક્યાં આવી જરૂર છે ત્યાં ઓડિશાની અંદર વાવાઝોડું આવ્યું હતું અને વાવાઝોડાની અંદર પાણી બહુ ભરાઈ ગયા હતા ઘણું બધું નુકસાન હતું એટલે જ્યારે નુકસાન થાય ને ત્યારે દરેક સ્ટેટમાંથી રાહત મોકલવામાં આવે અને ગુજરાત સ્ટેટમાંથી આખી ટ્રેન ભરીને રાહત સામગ્રી બધી મોકલવાની હતી બાપા જોડે જ્યારે બધા મીટિંગમાં બેઠા હતા ત્યારે બાપાએ કીધું કે આપણે 10 લાખ રૂપિયાની સેવા કરવી અને તમે ઠરાવ કરી દો અને 10 લાખ રૂપિયામાંથી જેટલી સાધન સામગ્રી આવે બધી જ આપણે આ ટ્રેનની અંદર ભરવી એટલે આ બધી વાતચીત ચાલતી હતી અને આપણને કીધું કે તમારો એક ડબ્બો ભરીને આખો એક કેરેજ ભરીને આપણે આપણો સામાન આપવાનો અને પણ તે વખતે આપણે નક્કી કર્યું કે બધાને એવો સામાન આપે કે બધાનો ઉપયોગી થાય એટલે સ્ટવ હોય થાળી હોય વાટકા હોય અને એની અંદર બધા જે મસાલા તે બધું ભરીને એવા મોટા મોટા આપણે બોક્સ તૈયાર કરીએ અને બોક્સ પણ તમે ટ્રેનનો ડબ્બો ભરવો હોય તો તમે વ્યવસ્થિત બોક્સિસ હોય તો ગોઠવાય પણ બરાબર તમે કોથળા મૂકો તો એકબીજા ઉપર કોથળા મૂકો તો તૂટી જાય પણ પરફેક્ટ બોક્સિસ કેન બી સ્ટેક્ડ એન્ડ પેક્ડ પ્રોપરલી એવું આપણે આયોજન કર્યું હતું એટલે આપણા સ્વયંસેવકો તો તમને ખબર છે સીધા જઈ આવ્યા ટ્રેન સ્ટેશન ટ્રેનનો ડબ્બો મેઝર કર્યો એના અંદર જવાના જે બધા બારણાની સાઈઝ અને ક્યાં કેવી રીતના ગોઠવાશે કઈ સાઈઝના બોક્સ મેક્સિમમ આવશે એબ્સોલ્યુટલી આપણે કહીએ ને કમ્પ્લીટ એનું એનાલિસિસ કરી અને લોજિસ્ટિક્સ પરફેક્ટ કરીને અમારી પાસે લાવ્યા અને પછી આપણે આખું બધું ગોઠવી દીધું અને સવારે સ્વામી પૂજા કરવા આવ્યા અને પૂજા પછી બાપા પાસે બધા પુષ્પ પધરાવતા હતા અને મેં એકદમ છે ને રાજી થઈને બાપાને કીધું મેં કહું બાપા કે આપણને જે સરકારે કીધું હતું કે એક ડબ્બો આપણે ભરીને મોકલવાનો છે તો મેં કહ્યું સ્વામી આ બધો સામાન છે આખો ડબ્બો ભરાઈ જાય છે અને જે આપણે જવું તે બધું સામાન છે અને આ પુષ્પ પધરાવો પછી મેં ધીરે ધીરે કીધું બાપા આપણે આમાં છે ને ફક્ત 4 લાખ રૂપિયા જ ખર્ચો થયો છે સમજી ગયા ને એટલે આપણને લાગે કે ધેર વોઝ ઇઝ એન અચીવમેન્ટ કે વી સેવ્ડ મની બરાબર એટલે પછી મને કે બાપા કે તો બીજા 6 નું નહીં કે બાબા બીજા 6 આપણે આપવાના છે જ નહીં કારણ કે આપણે સરકારે કીધું છે કે આપણે એક ડબ્બો ભરીને આપણે સામાન મોકલવાનો છે અને એક ડબ્બો આપણે 4 લાખ રૂપિયામાં થઈ જાય છે સ્વામી કે પણ આપણે ઠરાવ કર્યો છે ને કે 10 લાખનો આપો નહીં તો બાબા આપણે ઠરાવ કર્યો પણ બહારે ક્યાં જાહેર કર્યું છે સાંકે પણ આપણે તો જાણીએ છીએ ને કીધું હા સાંકે તો 10 લાખનો સામાન લેવાનો અને ભલે 3 ડબ્બા ભરાય તો 3 ડબ્બા ભરો આપણે જે નક્કી કર્યું છે કરવાનો લુક એટ ધ પ્રામાણિકતા વી આર નોટ ડુઈંગ એની સેવા બીજાને રાજી કરવા કે કોઈને ભાર પાડવા કે સમાજમાં આપણું સારું દેખાય પણ એક આપણી જવાબદારી છે અને સત્યના એરણ ઉપર આપણે સેવા કરીએ છીએ એબ્સોલ્યુટ ક્લેરિટી લેશ માત્ર સ્વામી નાની મોટી વસ્તુની અંદર પણ પ્રામાણિકતા ચૂકતા નથી ટ્રુથ હી ફોલો ટ્રુથ અને ક્યાં સુધી
કે જ્યારે કદાચ તમને વાત કરી પણ હશે, પણ જ્યારે આપણે આબુધાબીની અંદર શરૂઆતમાં અમે રાજાઓને મળવા ગયા અને તે વખતે શરૂઆતમાં તો અમારી જોડે કોઈ જ આવત તૈયાર નહોતું, કારણ કે બધાને ચિંતા હતી કે આ ભગવાધારી મળવા જાય અને જો એ હલવાય તો ભેગા અમે હલવાઈ જાય, કારણ કે 30-40 વર્ષથી બિઝનેસ કરતા હોય અને સડનલી લાગે ભાઈ આ કોણ છે, તમે કોણ છો, તો બધા જ આપણા નિષ્ઠાવાળા હરિભક્ત અને પ્રેમ બધા જ આપણા મિત્રો પણ બધાએ આપણને હાથ જોડ્યા કે સ્વામી તમે એકલા જાઓ, કે તમારે આગળ પાછળ કાંઈ છે નહીં એમ, પણ તમે યાદ રાખજો તમારે આગળ પાછળ કાંઈ નથી, જ્યારે આપણો જવાનો વારો આવે ને તે એકલા જ છીએ અને તમને બધા પ્રેમ કરતા હશે. બાપા ઘણી વાર કહે ને કે એકદમ પ્રેમ કરે અને રડે અને પછી એક દિવસ પણ મૃતદેહ ઘરમાં રાખતા નથી અને પછી વાલા થઈને તમે પછી ધામમાં ગયા પણ પાછા આવો તો શું થાય. અમારી પાસે આજે સ્વામી આ દેખાયા કરે તમને કરો, પણ તમે તો રડતા હતા કે ગયા 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 તો હવે દેખાય છે, આમ જોવું છે કે અખંડ મને યાદ આવે છે કે લો રૂબરૂ યાદ આવે, પણ જેમ અમારી આગળ પાછળ કોઈ નથી, આપની આગળ પાછળ કોઈ નથી, લિટરલી કોઈ નથી. હકીકતની અંદર આ બાજુ જ્યારે અમારે રાજાઓને પત્ર લખવાનો થયો અને રાજાઓએ અમને કીધું કે તમે મંદિર માટે કંઈક પત્ર લખો, તે વખતે સારા સારા નિષ્ણાતો બુદ્ધિશાળી માણસોએ અમને કહ્યું હતું, બધા સારા વેલ મીનિંગ પીપલ, અને બધાએ અમને કહ્યું હતું કે બ્રહ્મજી સ્વામી આપણે છે ને મંદિર શબ્દ નહીં લખતા, તો મંદિર એટલે મૂર્તિ, સમજી ગયા, મંદિર શબ્દ નહીં લખતા, તમને ખબર છે લખવાનું શું, કે અમારે જગ્યા જોઈએ છે કે યુથ સેન્ટર, કમ્યુનિટી સેન્ટર, સોશિયલ સેન્ટર, બેટર લિવિંગ સેન્ટર, કલ્ચરલ સેન્ટર, કેવા શબ્દ લખીને તમે મોકલો પત્ર, પણ અમે એડવાઇસ આપીએ છીએ કે મંદિર માટે અમે છેલ્લા 100 વર્ષથી જગ્યા માંગીએ છીએ, પણ 100 વર્ષથી અમને કોઈ જગ્યા મળી નથી. આ ફેક્ટ કહું છું. બધા સારા અને સારા માણસોએ જે ચૌદ દો બેક ટુ વર્ડ મંદિર, તે વખતે બાપા પાસે અમે ગયા 93 વર્ષની ઉંમર બાપા સારંગપુરમાં 2013, અને જ્યારે પ્રમુખ સ્વામીને બધી વાતચીત કરી, દેખું બાપા આમાં મંદિર શબ્દ લખો, પહેલાં બાપા કહ્યું બાપા રાજાઓને પત્ર લખીએ, બાપા કે લખો, મેં કીધું બાપા આમ જોવા જઈએ તો મિડલ ઇસ્ટ છે એમાં કશું કાયમી ન કહેવાય, સ્વામી મને કે તું કાયમી નથી, સ્વામી કે આ પૃથ્વી જ કાયમી નથી, પણ દેશકાળ સારા હોય તો ભગવાનને સંભાળી આપણે છાતી ઉપર મંદિર મૂકવું જોઈએ, આગળ ઉપર ભગવાન સંભાળના બેઠા છે. લુક એટ હિઝ ફેથ. પછી આગળ આપણે બાપાને કીધું કે બાપા અમે મંદિર શબ્દ લખીએ કે વી વોન્ટ અ પ્લેસ ફોર અ ટેમ્પલ, સ્વામી કે હા, મેં કહું બધા જ ના પાડે છે, ત્યારે બાપાએ શું કીધું, સાંઈ કે સાચું લખો, સાંઈ કે જેમ વ્યક્તિ મોટી બને એમ એને સત્યનો ભાર જાજો થતો જાય છે, વી વેલ્યુ ટ્રુથ. તમારે કોઈકની જોડે પણ જીવનની અંદર સંબંધ બગડે ને એનો મૂળભૂત કારણ શું છે ખબર છે, કે મને ના કીધું, આટલું સાચું ના બોલ્યું, મારાથી સંતાડી, અને કેવું તો જોઈએ ને, જોજો સંબંધની અંદર પતિ પત્ની હોય, મિત્ર મિત્ર હોય, એની અંદર શંકા શેની છે, સત્યની શંકા છે. યુ ફીલ દેટ આમાં સાચું નથી, આમાં કંઈક સંતાડે છે, કંઈક દંભ કરે છે, કંઈક ખોટું કરે છે, મને ગેરમાર્ગે દોરે છે, એનું દુઃખ ઝાઝું છે, એનું જ મૂળ કારણ હોય છે સંબંધ તૂટવા માટે, એનું જ કારણ. આ બાજુ બાપાએ કીધું કે આપણે સાચું લખવું, પછી સ્વામીએ મારી સામે જોયું, મને કે આ તારા કપડાં જો, સ્વામી કે આપણે સંત છીએ, સાંગે તું લખે કે અમારે સોશિયલ સેન્ટર, અને તમે જે કથા વાર્તા કરો તો બધાને લાગે કે આવે ધાર્મિક માણસ છે ને આ સોશિયલ સેન્ટરમાં છે, સાંગે સાચું લખો. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ ઓલ ઓફ યુ 2013 ઇટ વોઝ ધ હિસ્ટોરિક લેટર. તે વખતે આપણને એ પણ જ્ઞાન નહીં કે દુબઈમાં આબુધાબીના રાજા જોડે દુબઈમાં મંદિરની જગ્યા માંગી આપણે, કારણ કે એ પોલિટિક્સ પણ ખબર નહોતી. યુ વર સો નાઇવ એન્ડ ઇનસન્ટ. આ બાજુ જ્યારે આપણે આ પત્ર લખ્યો, ઇન વન લેટર
we got an answer from the royal family that yes, we will give you land. સત્ય ના આધારે છે અને આ પ્રશ્ન મહંત સ્વામીના મનમાં હતો. જ્યારે મહંત સ્વામી 2019ની સાલમાં આબુધાબી આવ્યા, શેખ નયાન પોતાની જ ગાડીમાં, હિઝ એક્સેલન્સી શેખ નયાન પોતાની ગાડીમાં પોતે ચલાવતા હતા અને મહંત સ્વામી મહારાજને ગાડીમાં આગળ બેસાડીને જ્યારે ગાડી લઈ જતા હતા શેખ સાહેબ મોસ્ક સુધી, તે વખતે મહંત સ્વામી મને કીધું, તમે પ્રશ્ન પૂછો કે આટલા બધા લોકોએ તમારી પાસે અગાઉ માંગણી કરી હતી અને તમને તો અમારો એવો કોઈ પરિચય નહીં, તો તમે અમને પહેલી ધડાકે જમીન આપી કેમ? તો ગાડી ચલાવતા ચલાવતા હિઝ એક્સેલન્સી શેખ નયાન એક વાક્ય બોલ્યા, એમાં સારનો સાર છે આપી સંપ્રદાયનો. હી સેડ, બીકોઝ યુ આર ગુડ પીપલ એન્ડ યુ મેક પીપલ ગુડ. You are good people and you make people good. ફરી આપણે પ્રશ્ન પૂછ્યો, પણ મંદિર માટે જગ્યા આપી, તેને શું કીધું ખબર છે? Till now, nobody had asked a land for a temple. ઘણી વાર સાચું બોલવામાં એટલી બધી તાકાત અને શક્તિ પેદા થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ સાચી વાત કરી છે કે જ્યારે તમે સત્યને ભરેલા હો છો ત્યારે એ સત્પુરુષને સત્ય ભરેલું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજનું એક એક મેળ, મહંત સ્વામી મહારાજનું એક એક મેળ, એ સત્ય આજે થાય છે કે પછી 10 વર્ષ પછી થાય છે કે પછી આપણા જીવનકાળ પછી થાય છે કે પછી બીજા યુગમાં થાય છે, પણ એ સત્ય ઠરીને જ રહે છે. કેટલા પ્રસંગો તમે જુઓ કે સાહજિક રીતે સ્વામી કંઈક બોલી ગયા હોય તે પ્રમાણે થાય છે, એ પછી કોકની જગ્યાએ કંઈક એને કૂવા માટે પાણી ગાળવાનું હોય કે કોકને કોક જગ્યાએ કંઈક એને ખેતી કરવાની હોય, કોકને સ્વામી કહે કે અહીંયા તમે ફેક્ટરી કરો, યોગી બાપાએ કીધું કે અહીંયા સોનું પાકશે, તો એ થતું હોય છે. એક એક એના શબ્દના આધારે આખું કુદરતમાં ફેરફાર થતો હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રસંગ છે કહીને આપણે પૂરું કરીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર પ્રમુખ સ્વામીના વેણે મંદિરો બન્યા. પ્રમુખ સ્વામીના વેણે, એના સંકલ્પે આપણા સંપ્રદાયની અંદર બધા કામ થાય છે. પ્રમુખ સ્વામીના સંકલ્પે સંતો સંતો બને છે, હરિભક્તો એ સમૃદ્ધ બને છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીના વેણે અત્યારે સત્સંગમાં આપણે સૌ કોઈ સુખી છે, પણ જે કાંઈ આપણી શ્રદ્ધા છે, જે કાંઈ આપણી સમજૂતી છે અને સમજણ છે, એ સત્પુરુષના મેળે જ થાય છે. બાપા ધામમાં ગયા પછી એક વાક્ય વજુભાઈ વાળાએ બેંગ્લોરની ટ્રિબ્યુટ સભામાં પોતે બોલ્યા હતા. એ કહી, એને કીધું, પ્રમુખ સ્વામીની ખરેખરી તાકાત તમારે જોવી હોય તો આટલા 1200 મંદિરો બાંધ્યા એ નહીં, 1000 સંતો કર્યા એ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ આટલા મોટા કાર્ય કર્યા એ નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ લખે અને એના આધારે આખો સંપ્રદાય મહંત સ્વામીમાં જોડાઈ જાય, એ પ્રમુખ સ્વામીના શબ્દનું કારણ. જસ્ટ વન વર્ડ. લેક્ચર ક્યાં આપ્યું છે? અને આપણા બધાના અંતરાત્માની અંદર સાક્ષી કબૂલ કરે જ છે, પણ કદાચ આ તો ભારતીય છે, એના મનની અંદર આ વેણ હોય, એના મનની અંદર વિચાર આવે, પણ જ્યારે સ્વામી શ્રી ધામમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને એના પછી ઠેર ઠેર જુદી જુદી જગ્યાએ ટ્રિબ્યુટ સભા ગોઠવાઈ હતી, એમાં મહાન આશ્ચર્ય, હું તો ઘણી ટ્રિબ્યુટ સભામાં ગયો છું, પણ મહાન આશ્ચર્ય જો મને થયું હોય ને અને અહોભાવ થયો હોય, ઇટ વોઝ ધ ટ્રિબ્યુટ સભા ઓફ બહરીન. 2 ઓક્ટોબરે ટ્રિબ્યુટ સભાનું ગોઠવણી થઈ ગાંધીજીના દિવસે, અને તે વખતે ભારતની એમ્બસી આપણને કહે કે આમાં બધા ઇન્ડિયન્સ બધા બહુ આવશે નહીં, કારણ કે 2 ફંક્શન હોય, ઓટોમેટિક દેશ નાનો હોય તો ડિવાઈડ થઈ જાય. પણ આપણે મનમાં હતું કે 2 ઓક્ટોબરે એનો દિવસ આવ્યો તો કરીએ. તમને અને મને આશ્ચર્ય થશે કે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર હિઝ હાઈનેસ પ્રિન્સ ખલીફા, એમણે જે મેઇન શેખ ઈસા ઓડિટોરિયમ, રાજાનું ઓડિટોરિયમ, મેઇન લોકોની મસ્જિદની બાજુમાં જે ઓડિટોરિયમ, એ ઓડિટોરિયમ આપણને પ્રમુખ સ્વામીની ટ્રિબ્યુટ સભા કરવા માટે ફ્રી આપ્યું. ફ્રી તો બરાબર,
આ ટ્રિબ્યુન સભાના પેટ્રન કોણ બન્યું? ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ બારે, પેટ્રન ઓફ સભા. યાદ રહે કે જ્યાં વ્યક્તિ પૂજા શક્ય નથી ત્યાં કોઈ વ્યક્તિની ટ્રિબ્યુટ સભા ગોઠવાય, એના પેટ્રન ધ પ્રાઇમ મિનિસ્ટર કહેતા કે ધ ગવર્મેન્ટ ઓફ બહરીન બને. બીજી બધી તો વસ્તુ આપણે ફ્રી તો કરી આપી, બધી રીતે બધા સાચવ્યા, પણ ઓલમોસ્ટ 70 to 80 જેટલા બહરીનીઝ વર પ્રેઝન્ટ. કોની? પ્રમુખ સ્વામી મહારાજની ટ્રિબ્યુટ સભાની અંદર. અને એ ટ્રિબ્યુટ સભાની અંદર, સ્વામીની ટ્રિબ્યુટ સભા, ત્યાં પ્રાઇમ મિનિસ્ટરના માણસ ઇબ્રાહિમ અલ દોસરી હતા. અને તે વખતે એમણે કીધું કે યુ આર પ્રોબ્લી વન્ડરિંગ વાય સો મચ હેઝ બીન ડન ફોર હિઝ હોલીનેસ. પછી એમણે કીધું કે અમને બધાને પ્રમુખ સ્વામીના એક શબ્દ ઉપર વિશ્વાસ છે. વાય? એ કે જ્યારે ગલ્ફ વોર શરૂ થઈ હતી અને ઇરાક હેડ કમ્પ્લીટલી કેપ્ચર્ડ કુવૈત, અને તે વખતે બધા રોકેટ્સ ઊંચા થતા હતા અને બહરીન પણ કેપ્ચર થવાની ઘડી પર હતું, તે વખતે તમારા ભક્તોએ, આપણા ત્યાંના ભક્તોએ, કે તમારા ગુરુને ફોન કર્યો અને તમારા ગુરુને ફોન કર્યો કે અમે બહરીન અત્યારે છોડી દઈએ, કારણ કે બધા જ બહરીન છોડી જતા હતા. અમારા લોકલ બહરીનીઝ પણ બહરીન છોડીને ભાગી ગયા હતા ઘણા બધા. પણ તમારા ગુરુએ એક શબ્દ કીધો હતો કે બહરીનને કશું થવાનું નથી, તમે છોડીને જતા નહીં. એ શબ્દ અમને ખબર છે, એટલે આખો દેશ એમનો આભાર માને. અને નેક્સ્ટ ડે ઇન ધ પેપર્સ, અ નેશન શેડ્સ અ ટીયર, ટાઇટલ. ધ નેશનલ ન્યૂઝપેપર ઓફ બહરીન કેરીડ એન આર્ટિકલ ઓન પ્રમુખ સ્વામી, અ નેશન શેડ્સ અ ટીયર ફોર હુમ? અ સ્પિરિચ્યુઅલ હિન્દુ ગુરુ. મારે એ વાત કરવી છે કે આપણને તો વિશ્વાસ હોય, પણ બહારની વ્યક્તિ પણ એકાદ વાર પણ પ્રમુખ સ્વામીનું વહેણ સાંભળે તો એને પણ વિશ્વાસ ઉત્પન્ન થતો હોય છે, કારણ કે સત્ય એમને ભરેલું છે. અને આપણે જ્યારે એ દ્રઢતા રાખીએ ત્યારે આપણા મનની અંદર એક ક્લેરિટી થાય કે જે આગળ આપણે વાત કરી હતી, ક્વોન્ટિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ધેન ક્વોન્ટિટી ઇઝ ક્વોલિટી, મોર ધેન ક્વોન્ટિટી ક્વોલિટી ઇઝ ઇક્વોલિટી, મોર ધેન ઇક્વોલિટી ઇઝ હેપીનેસ, મોર ધેન હેપીનેસ ઇઝ સ્ટેબિલિટી. સત્સંગમાં આપણી સ્થિરતા, એનો એક મુદ્દો એક જ છે કે સત્પુરુષને હાથ જોડે અને કહે તેમ કરે, કારણ કે સત્પુરુષ સત્યને વરેલા છે. તમે ના હોય, અમે ના હોય, કોઈ ના હોય, પણ સત્પુરુષ સત્યને વરેલા છે. અને એ છે કે એને સત્ય વરેલું છે, હી ફોલોઝ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ ફોલોઝ હિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.